ચલો બધા મિત્રો આવી ગયા. હા ચાલો, તો આજે આપણે કેટલાક શબ્દ બનાવવાના છે અને તે પણ કેવી રીતે રમતા રમતા બનાવશું. તો આગળ તમે બધાએ ઝભલાનું ચિત્ર મેં બતાવેલું, પછી એની અંદર આપણે ઝની અંદર પીળો રંગ પૂરેલો, યાદ છે ને? તો તમે બધા પણ જે ફ્રોક પહેરો છો એને શું કહેવાય? ઝભલું. તો આપણે ઝભલું બોલીએ ત્યારે પહેલા કયો અક્ષર બોલીએ છીએ? ઝ બોલીએ છીએ. કયો અક્ષર બોલીએ છીએ? ઝ. પછી આપણે બધા ક્યાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ. ઘરમાં રહીએ છીએ તો પહેલા આપણે જ્યારે ઘર બોલીએ ત્યારે કયો અક્ષર પહેલા બોલીએ છીએ? ઘ. કયો અક્ષર બોલીએ છીએ? ઘ. આપણે જ્યારે ગણપતિ બોલીએ ત્યારે ગ, જરા નાકમાંથી બોલતા હોય એવું લાગે. અને જ્યારે ઘર બોલીએ ત્યારે આ ઘ કેવી રીતે બોલાય? ગોગડો બોલાય, એટલે આ ગ છે. હવે તમે બધાએ હરણનું ચિત્ર જોયું છે? જોયું છે ને? હા, બધાએ ટીવીમાં પણ હરણને જોયું જ હશે. તો જ્યારે તમે આ હરણ બોલો છો ત્યારે પહેલા આપણે કયો અક્ષર બોલીએ છીએ? હ. જો આ શું છે? હ છે. જ્યારે પણ આપણે હરણ, હળ એવો શબ્દ બોલીએ છીએ ત્યારે પહેલા કયો અક્ષર બોલીએ? હ. જે આપણે બધા પાણી પીએ છીએ ને, એ પાણી આપણે ક્યાંથી લઈએ છીએ? નળમાંથી લઈએ છીએ. તો આપણે નળ એમ બોલીએ ત્યારે પાછળ શું બોલીએ છીએ? અળ. અળ. તો જ્યારે નળ બોલીએ છીએ ત્યારે પાછળ કયો અક્ષર આવે? અળ. હવે આપણે ઝ, ગ, હ ને અળ આ ચાર અક્ષર પરથી આપણે શબ્દ બનાવીએ. જો સૌથી પહેલા હું ઝ બોલું છું. હવે આપણે આ ઝ અક્ષર પરથી શબ્દ બનાવવાનો છે. તો આપણે ઝ પરથી કયો શબ્દ બનાવીએ? તો બાળ મિત્રો, તમે જંગલ જોયું છે ને? જંગલમાં શું હોય? ઝાડ હોય, પછી પહાડ હોય. તો તમે લોકોએ પહાડમાંથી પાણી પડતું જોયું છે? જોયું છે બધાએ? ક્યાં જોયું હતું? ટીવીમાં. હા, તો એ પહાડ ઉપરથી પાણી પડે તેને શું કહેવાય? ઝરણા કહેવાય. તો આ ઝરણા જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે પહેલા કયો અક્ષર બોલીએ છીએ? ઝ. તો ચાલો એ શબ્દ કેવી રીતે બનશે? તો સૌથી પહેલા હું ઝ મૂકીશ. ઝ પછી આપણે શું બોલીએ છીએ? ર. તો હવે હું અહીં ર મૂકીશ. હવે છેલ્લે આપણે શું બોલીએ છીએ? અણા. શું બોલીએ છીએ? અણા. તો આપણે અહીં અણા મૂકીશું. શું મૂકીશું? અણા. તો કયો શબ્દ બની ગયો? ઝ ર ણા. જુઓ, હવે હું અહીં બીજો અક્ષર મૂકું છું. કયો અક્ષર છે? ઘ. બરાબર. હવે આપણે ઘ, ઘ પરથી આપણે કયો શબ્દ આગળ બોલી ગયા? ઘર. હા, તો આપણે ઘર શબ્દ બનાવવા માટે સૌથી પહેલા શું મૂકવું પડશે? ઘ. અને પછી શું બોલીએ છીએ? ર. તો બની ગયો ને શબ્દ ઘ ર. હવે અહીં હું હ મૂકું છું. કયો અક્ષર છે? હ છે. તો આપણે હ પરથી કયો શબ્દ બોલ્યા હતા? હરણ. તો આપણે હરણ શબ્દ બનાવવા માટે પહેલા કયો અક્ષર મૂકવો પડશે? હ. પછી શું બોલીએ છીએ? ર. અને હ ર પછી છેલ્લે શું બોલીએ છીએ આપણે? અણ. તો કયો શબ્દ બની ગયો? વાંચે જોઈએ. હ ર અણ. હવે આ કયો અક્ષર છે બોલો જોઈએ? અળ. અરે વાહ, ચાલો તો આપણે આ અળ અક્ષર પરથી કયો શબ્દ બનશે જોજો બધા. અહીં હું ન મૂકું છું. હવે નની બાજુમાં હું અળ મૂકું છું. તો આ કયો શબ્દ બની ગયો? ન અળ.
तो नर शब्द आपणे लखीए तो अण क्यां आवे पाछळ आवे એટલે આ કયો અક્ષર છે અળ જુઓ હવે આપણે અહી હ અને અળ આ બે અક્ષર આપણે ભેગા કરી લઈએ છીએ તો કયો શબ્દ બની જશે હળ કયો શબ્દ બનશે હળ બની ગયો ને તો ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે તમે જોયું છે કોઈ દિવસ જોયું છે ને તો આ કયો શબ્દ બની ગયો હળ હવે આગળ આપણે સ્વર પણ શીખી ગયા હતા ખરું ને કયા કયા સ્વર શીખેલા આપણે હા અડધો અને આખો તો આપણે આ અડધો અને આખો ચિત્ર સાથે કેવી રીતે બોલાય તો ઉતરળ ઉતરળ બોલીએ એટલે કયો ઉ આવે અડધો ઉ આવે અને ઉન એમ બોલીએ તો કયો ઉ આવે આખો ઉ આવે તો હું તમને આજે અડધો ઉ અને આખો ઉ એ બંનેની ટપ્પી દ્વારા ઓળખ કરાવીશ અને પછી એની બાજુમાં આપણે શબ્દ બનાવીશું તો ચાલો જુઓ હવે બીજી ટપ્પી મૂકું છું એના ઉપર શું લખેલું છે હા આખો છે કેવો છે આખો છે હવે આ ઊનું ચિત્ર કયું હતું આગળ આપણે જોયું હતું ને ઊનનું ચિત્ર હતું બરાબર ને તા ઊન જ્યારે એમ બોલીએ છીએ ત્યારે પહેલા કયો અક્ષર આવે ઉ અને તે પણ કયો ઉ આખો ઉ હવે આપણે ઊન એમ બોલીએ છીએ ત્યારે આપણે પહેલા ઊંટો મૂકીએ છીએ પછી શું મૂકીએ ન તો બની ગયો ને ઊન એવો શબ્દ બની ગયો ને ઊનનું ચિત્ર જોયું છે તો ચિત્રપટથી શબ્દ બની ગયો ને વાંચો જોઈએ ઊન બની ગયો ને ઊન શું બોલાય ઊન જુઓ તો આજે આપણે અલગ અલગ અક્ષરની ઓળખ કરીને એના પરથી આપણે શબ્દ પણ બનાવ્યા હવે આ અલગ અલગ અક્ષરનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવીએ જુઓ અહીં હું પહેલા ઉ મૂકું છું બરાબર કયો ઉ છે અડધો ઉ છે પછી એની બાજુમાં હું પ મૂકું છું હવે કનો પણ મૂકું છું એટલે ઉ પા પછી છે સ અને પછી મૂકીશ ન હવે આપણે ઉપાસના ઉપાસના એમ બોલીએ ને એટલે નોની બાજુમાં પણ કાનો આવશે કયો શબ્દ બની ગયો ઉપાસના કયો શબ્દ બન્યો ઉપાસના હવે એની બાજુમાં થોડી જગ્યા રાખીને હું બીજો એક અક્ષર મૂકું છું અને એ કયો અક્ષર છે ગ ગની બાજુમાં હું ર મૂકું છું એટલે ગર શબ્દ બની ગયો હવે ર ની ઉપર હું જુઓ બીજી કઈક નિશાની મૂકું છું આગળ તમે શીખી ગયા ને તો શું બોલાશે રે શું બોલાશે રે ગ રે પછી થોડી જગ્યા રાખીને ફરી પાછી એક અક્ષર મૂકું છું કયો અક્ષર છે જ છે અને એની બાજુમાં હું આવી નિશાની મૂકું છું એટલે શું બોલાશે જા હવે આપણે આખો શબ્દ વાંચીએ ઉપાસના ઘરે જા કઈ વાક્ય કેવી રીતે વંચાશે ઉપાસના ઘરે જા બની ગયું ને આખો એક વાક્ય આજે આપણે અલગ અલગ શબ્દ અને વાક્ય બનાવ્યા ને મજા આવી ને તમને બધાને ચાલો તો હવે આપણે ફરી પાછા મળીશું